हेलो स्टूडेंट्स, स्टैंडर्ड 7 लेक्चर 1 साइंस चैप्टर नंबर 12 वनस्पतियों में प्रजनन એટલે કે રીપ્રોડક્શન ઇન પ્લાન્ટ્સ। સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું। તો જો પ્રસ્તાવનામાં શું લખ્યું છે કે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે। તમે અગાઉ ધોરણ 6 માં અભ્યાસ કરેલ છે। પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રજનન કહેવામાં આવે છે। પરંતુ વનસ્પતિ કઈ રીતે પ્રજનન કરે છે? પ્રજનનના જુદા જુદા પ્રકાર છે જેનો આપણે અભ્યાસ આ પ્રકરણમાં કરીશું। પ્રજનનના પ્રકારો, ધોરણ 6 માં તમે પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ છે, બરાબર? આપણે ધોરણ 6 માં ભણી ગયા પુષ્પના વિવિધ ભાગો વિશે। તો હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો અને તેના દરેકના કાર્ય લખો, બરાબર? તમારે વિવિધ ભાગોની યાદી બનાવવાની છે અને તેના કાર્ય લખવાના છે। મોટાભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પણ ધરાવે છે, બરાબર? તેઓને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે। ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે, બરાબર? તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પ આવે છે। આ એ જ પુષ્પ છે જેમાંથી કેરીનું નિર્માણ થાય છે અને આપણે ઉનાળામાં તેની મજા માણીએ છીએ। આપણે ફળ ખાઈએ છીએ અને તેના બીજને શું કરીએ છીએ? ફેંકી દઈએ છીએ। તો આ બીજ અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે। આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે? તો પુષ્પ વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે, યાદ રાખજો, બરાબર? પુષ્પ શું કાર્ય કરે છે વનસ્પતિમાં? તો પુષ્પ વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે। પુષ્પ એ વનસ્પતિના પ્રજનનનિક ભાગ છે। પુષ્પમાં કાં તો નર ભાગ કે માદા ભાગ અથવા તો નર અને માદા એમ બંને ભાગ જોવા મળે છે જેનો આપણે અભ્યાસ કરીશું। વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળછોડ ઉત્પન્ન કરે છે। તે મુખ્યત્વે બે રીતોમાં વહેંચાયેલા હોય છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે, જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ ક્યાંથી મેળવાય છે? બીજમાંથી મેળવાય છે। અલિંગી પ્રજનનમાં નવો છોડ એ બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી। હવે વાનસ્પતિક પ્રજનન વિશે જોઈશું। આ એક પ્રકારનું કેવું પ્રજનન છે? અલિંગી પ્રજનન છે, જેમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે, બરાબર? નવો છોડ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો મૂળ, પ્રકાંડ, કલિકામાંથી ઉત્પન્ન થાય છે। અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને શું કહેવામાં આવે છે? વનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે। હવે આપણે જોઈશું પ્રવૃત્તિ 12.1। ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપો। આ ટુકડાને શું કહેવામાં આવે છે? કલમ, બરાબર? શું કરવાનું છે? ગાંઠથી કાપવાની છે। હવે જે કાપેલો ભાગ છે તેને આપણે શું કહીશું? કલમ કહીશું। આ કલમને જમીનમાં દાટો। ગાંઠ એ પ્રકાંડ કે ડાળીનો એ ભાગ છે કે જેમાંથી શું ઉદ્ભવે છે? પર્ણ ઉદ્ભવે છે। હવે આ કલમને તમારે શું કરવાનું છે? રોજ પાણી આપવાનું છે અને તેની વૃદ્ધિ નોંધવાની છે। મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે તેનું નિરીક્ષણ કરવાનું છે। આ જ પ્રવૃત્તિ અડુની વેલ એટલે કે મની પ્લાન્ટ પાણી ભરેલી કાંચની બોટલમાં ઉગાડીને તમે અવલોકનને નોંધી શકો છો, બરાબર? આવી રીતે કરવાનું છે। ગુલાબની પ્રકરણની કલમ એટલે ગાંઠ હોય તેને શું કરી દેવાની? કાપી દેવાની અને તેને જમીનમાં દાટી દેવાનું અને તેમાં તમારે શું આપવાનું? પાણી આપવાનું। થોડા દિવસ પછી તેનું છોડ આપણને જોવા મળશે। તમે કલિકાઓના ફૂલમાંથી રૂપાંતરિત થતી જોઈ જ હશે, બરાબર? એટલે કે કલિકાઓને રૂપાંતરિત થતી જોઈ જ હશે। પુષ્પ કલિકા ઉપરાંત કક્ષમાં કલિકા જોવા મળે છે, જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે। આ કલિકાને વાનસ્પતિક કલિકા કહેવામાં આવે છે, બરાબર? આ કલિકાને કઈ કલિકા કહેવામાં આવે છે? વાનસ્પતિક કલિકા કહેવામાં આવે છે। કલિકા શું છે? તો કલિકા એ એક ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે, યાદ રાખવાનું। કલિકા શું છે? તો કલિકા એ એક ટૂંકું પ્રકાંડ છે
જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે। વાનસ્પતિક કલિકાઓ પણ નાના છોડનું સર્જન કરી શકે છે। શું લખ્યું છે? જે વાનસ્પતિક કલિકા છે એ શેનું સર્જન કરી શકે છે? તો વાનસ્પતિક કલિકાઓ નાના છોડનું સર્જન કરી શકે છે। બરાબર, આપણે જોઈએ કે વનસ્પતિમાં પ્રજનનના પ્રકારો કેટલા છે। મુખ્યત્વે ત્રણ છે। કયા કયા? અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન અને વાનસ્પતિક પ્રજનન। હવે બીજી માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ।